સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણિ શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે, દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલ ભૂખ્યા માટે સદાવ્રત અન્નક્ષેત્ર 200 વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે. પૂજ્ય સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંવત 1939 મહાવદને 10મીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા. ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવદને 10મીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે કે પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ તરીકે મનાવાય છે. આજે મહાવદ 10મીને 15 ફેબ્રુઆરીને બુધવાર હોવાથી પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સમગ્ર વીરપુર ગામના નાના મોટા તમામ વેપારીઓ તેમજ વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા સ્વયંભૂ બંધ પાડીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજે વીરપુર આવતા ભાવિકો યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યા અને અન્નક્ષેત્ર તેમજ જલારામ બાપાના દર્શન રાબેતા સમય મુજબ ખુલ્લા રહેશે. સંત શિરોમણી જલારામ બાપાની આજે 142માં નિર્વાણ દિન નિમિત્તે વીરપુરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સંત શિરોમણી જલારામ બાપાના ભાવવંદના કરી છે. યાત્રિકો માટે, દર્શનાર્થીઓ માટે બાપાના દર્શન તેમજ મહાપ્રસાદ અને ભોજન વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ છે. મંદિરના સમયમાં પણ કોઈ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી, કારણ કે અહીં 203 વર્ષથી જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રત અન્નક્ષેત્ર પણ ચાલુ છે અને અહીં વીરપુરનો ઇતિહાસ લખાયેલો છે. એમાં અહીં 23 વર્ષથી આ મંદિરમાં કોઈ ભેટ સોગાદ પણ ધરાવવામાં આવતી નથી, તેને પણ 23 વર્ષ આજે પૂરા જ થયા છે. ત્યારે જલારામ બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ એમના નિર્વાણ દિન નિમિત્તે એમની ભાવવંદના કરે છે. જય જલારામ. હું લિકેશ પંકજભાઈ મીરાની મહારાષ્ટ્ર ગોંદિયાથી આવેલ છું. અમે વીરપુર આવ્યા, અમને ખબર નહોતી કે આજે બાપાની 142 પુણ્યતિથિ છે. આવા પછી વીરપુરમાં બધી દુકાનો બંધ દેખાય તો અમે અચરજ કહી રહ્યા કે આજે દુકાનો કેમ બંધ છે. તો પછી અહીંયા પૂછવા પછી ખબર પડી કે આજે બાપાની પુણ્યતિથિ છે. હા, તો અધરવાઇઝ વીરપુરમાં 5 વાગ્યાથી માર્કેટ પૂરું સ્ટાર્ટ થઈ જાય છે, બધી દુકાનો એક વખતે સ્ટાર્ટ થઈ જાય છે, પણ આજે બધી દુકાનો બંધ છે અને બસ પ્રસાદીની દુકાનો સ્ટાર્ટ છે. એના અલાવા બીજું કાંઈ નથી મળી રહ્યું. આજ બાપાની અસીમ કૃપા બધાનો ઉપર છે અને અમારો બધા ગામનો ઉપર અસીમ કૃપા છે. મારું નામ જ્યોતિ શૈલેષ મહેતા છે. અમે લોકો મુંબઈથી આવીએ છીએ. અમે ગુરુદેવમાં બહુ જ માનીએ છીએ અને આજે અમારા ગુરુદેવની 142મી જન્મજયંતિ છે એટલે અમે એના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને અમે કેટલા બધા એવા અનુભવ થયા છે કે જલારામ બાપા અમારી સાથે જ છે અને રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ તાકે પદ વંદન કરું જય જય જલારામ. અમે જલારામ બાપાની 2 મંદિર છે, એક અમારું વાસીમાં મંદિર છે અને એક અમે સાંતાક્રુઝમાં બનાવ્યું છે અને અમને અતિશય શ્રદ્ધા છે અમારા ગુરુદેવ છે.